वडोदरा शहેરમાં યોજનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે શહેરના પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા શાંતિમય અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે પાલિકા તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। શહેરના તમામ ધર્મોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ વડોદરા શહેર જિલ્લા કલેક્ટર એબી ગોર, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેરુભાઈ રોકડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત પોલીસના અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં શહેરના વિવિધ ધર્મ સંગઠનો આગેવાનો દ્વારા રથયાત્રાના સ્વાગત સહિત અનેક સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થાય તે દિશામાં વિચારણા કરવામાં આવી હતી। રથયાત્રાના સંદર્ભમાં શાંતિ સમિતિની મીટિંગના આયોજન કરવામાં આવ્યું હતું। તમામ આગેવાનો અમે ભાગ લીધો છે, આગેવાનો તરફથી સૂચનો પણ મળ્યા છે અને તમામ આગેવાનો અમને સહયોગ કરશે અને રથયાત્રા શાંતિપૂર્વક સંપૂર્ણ થાય એ માટે તમામ પ્રકારની પોલીસને મદદ કરશે। રથયાત્રાના નિમિત્તે માન્ય પોલીસ કમિશનર, પોલીસ વિભાગ દ્વારા આજે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ સમાજના સમાજ જીવન જીવતા સૌ આગેવાનો, સમાજના મુખ્ય આગેવાનો દ્વારા વિવિધ પ્રકારના સજેશનો પણ આપવામાં આવ્યા હતા। આ રથયાત્રા શહેરની રથયાત્રા છે, એમાં માત્ર રથયાત્રા નીકળે એ શાંતિપૂર્ણ નીકળે એના કરતાં વધારે એક સૌહાર્દભર્યું વાતાવરણ અને રથયાત્રાના માધ્યમથી પણ એકતા સમાજોની વચ્ચે થાય, રથયાત્રાનું બીજા સમાજ દ્વારા સ્વાગત પણ થાય આ દિશાની અંદરના સૂચનો પણ આવ્યા છે। પોલીસ તંત્ર પોતાની રીતે ચોકસાઈભરી કાર્યવાહી કરી રહી છે, પરંતુ જે નોટરિયસ લોકો હોય એની પણ માહિતી એ જો પોલીસ સુધી પહોંચે તો પોલીસ એની પર